फ्रेंड्स, हाउ आर यू? गुड मॉर्निंग ऑल ऑफ यू। तो आज आपने गुजराती में चैप्टर 3 स्टार्ट करीशू। तो जो चैप्टर 3 आ चैप्टर नु नाम शू छे, आमा एक वार्ता छे। तो आ वार्ता नु बराबर, तो आ चैप्टर नु नाम शू छे? चकली नी चांच मां चमची। आ चैप्टर नु नाम छे अने एमा एक वार्ता छे। जो आपणे आजे वार्ता समझीशू, तो वार्तानुं नाम शुं छे? जंगलमां आग। वार्तानुं नाम शुं छे? जंगलमां आग। अरे वाह, आ ते केवुं सुंदर गाम। जंगल वच्चे केवुं सरस शोभी रह्युं छे। गेंडो गाममां फरतो हतो, त्यां ते अचानक थंभी गयो। अरे आ शुं? आ तो घुवडना घरमां आग लागी। गेंडो तो सीधो ज गयो गामना सरपंच सिंह पासे। सिंहे तो तरत ज गाममां फरीने सात पाड्यो। तमारा घरमां जे वासण होय ते लईने तरत ज तळावमांथी पाणी भरी घुवडना घर पर छाटो। लिसन टॉल, जो आ वार्तामां शुं छे? जंगलमां आग लागे छे ने एना अकॉर्डिंગ આ સ્ટોરી છે। તો એક સરસ મજાનું સુંદર ગામ હતું અને જંગલ વચ્ચે ગામ હતું એટલે એ જંગલની શોભા હતી એ ગામ। ગામમાં એક ગેંડો છે ને ફરતો ફરતો જતો હતો, તો અચાનક જ એક જગ્યાએ ઊભો રહી ગયો અને એને જોયું કે અરે આ શું? ઘુવડના ઘરમાં તો આગ લાગી છે। અને જોયું કે ઘુવડના ઘરમાં આગ લાગી છે તો ઊભો રહી, અરે એકદમ એ અચરજ થઈ ગયું કે આ તો ઘુવડભાઈના ઘરમાં આગ લાગી છે। પછી તો ગેંડો હતો ને સીધો જ ગામના સરપંચ કોણ હતા ને, જે સિંહ કોણ હતું? ગામનો સરપંચ। તે ગામના સરપંચ સિંહ પાસે ગયો। સિંહને કહ્યું કે ઘુવડના ઘરમાં તો આગ લાગી છે। પછી જે સરપંચ હતા ને સિંહ, એને તો તરત જ ગામમાં ફરીને બધાને બૂમો પાડીને કહ્યું, સાત પાડવો એટલે બૂમ પાડીને કહ્યું કે તમારા ઘરમાં જે પણ વાસણ હોય એ તરત જ તળાવમાં જઈને એ વાસણ પાણીથી ભરીને ઘુવડના ઘર ઉપર પાણી ફેંકવા લાગો, તો શું આગ બુજાઈ જાય। જો આ ઘુવડભાઈના ઘરમાં અહીંયા જો અહીંયા બધી આગ લાગી છે ને, અને જો સરપંચ છે ને સિંહ, કોણ હતું સરપંચ, એ જો બધાને કહે છે ને કે બધા વાસણ લઈને આવો ને પાણી ઘુવડના ઘર પર પાણી છાંટો। સાદ સાંભળીને ચકલી તો ચમચી લઈને દોડી તળાવ તરફ પાણી ભરવા। કાગડો દોડ્યો કુકર લઈને, કબૂતરના હાથમાં કીટલી ને વાઘના તો બંને હાથમાં ડોલ। ખિસકોલીના માથા પર વાટકી, સિંહ પણ સૌની સાથે માટલું લઈને દોડ્યો। ગામના સૌ પશુ પંખીઓ હાથમાં વાસણો લઈ તળાવમાંથી પાણી ભરી ઘુવડના ઘરની આગ ઓલવવા લાગ્યા। વાંદરાભાઈ તો ઘુવડના ઘરમાં જઈ ચીજવસ્તુઓ બહાર કાઢવા લાગ્યા। સસલું થાળી લઈને અને હરણ હાથમાં તપેલી લઈને આગ પર પાણી છાંટવા લાગ્યા। તો લિસન ટોલ, જો પછી તો જે સરપંચ હતા સિંહભાઈ, એમને બધાને સાથ પાડ્યો અને કહ્યું કે બધા પોતાના ઘરમાંથી જે જે વાસણ હોય તે તળાવમાંથી પાણી ભરીને ઘુવડના ઘર પર છાંટો। આ સાંભળીને ચકલીબેન તો એમના ઘરમાંથી ચમચી લઈને દોડીને તળાવ એ જઈને પાણી ભરવા લાગ્યા। પછી જે કાગડો હતો એ તો એના ઘરમાંથી કુકર લઈને દોડ્યો અને તળાવમાંથી ભરવા લાગ્યો। પછી કબૂતર હતો, એને તો હાથમાં કીટલી લીધી અને તળાવ બાજુ દોડીને ગયો। પછી જે વાઘ હતો, તેને તો બંને હાથમાં ડોલ પકડી, બે હાથમાં બે ડોલ લઈને એ દોડીને તળાવમાં
તળાવ પાસે ગયો. પછી જે ખિસકોલી હતી એને તો માથા ઉપર નાની નાની વાટકી મૂકી અને તળાવ બાજુ દોડવા લાગી. અને જે સિંહ હતો સરપંચ તેને તો સૌની સાથે માટલું લઈને તે પણ બધાની સાથે તળાવ બાજુ દોડ્યો. અને પછી જે ગામના જેટલા પણ પશુ પંક્ષીઓ હતા એ બધા હાથમાં વાસણો લઈ લઈને તળાવ પાસે જઈને એમાંથી વાસણોમાં પાણી ભર્યું અને ઘુવડના ઘર ઉપર જે આગ લાગી હતી એના પર એ પાણી ઢોળવા લાગ્યા. પછી જે વાંદરાભાઈ હતા ને એ તો ઘુવડના ઘરમાં જઈને બધી ચીજવસ્તુ જે હતી ને એ બહાર કાઢવા લાગ્યા, એટલે કે બળી ના જાય અને બહાર કાઢી કાઢીને બધી વસ્તુઓ મૂકવા લાગ્યા. પછી જે સસલું હતું ને એ પણ થાળી લઈને દોડ્યું. હરણ હતું એ પણ હાથમાં તપેલી લઈને એમાં નદીમાંથી તળપ પાણી ભરીને એ આગ ઉપર છાંટવા લાગ્યા, એટલે આગ કે ઓલવાઈ જાય. એમ બધા જ પશુ પંખી જેટલા જંગલમાં પશુ પંખી હતા એ બધા જ પોતાના ઘરમાંથી વાસણો લઈને તળાવમાંથી પાણી ભરીને એ પાણી ઘુવડના ઘર ઉપર છાંટવા લાગ્યા. નાવ નેક્સ્ટ. આગ એવી વિકરાળ હતી કે સમવાનું નામ લેતી ન હતી. સૌ થાક્યા અને મૂંઝાયા, હવે શું કરવું? ત્યાં તો સૌની નજર જંગલમાંથી આવતા હાથીઓના ટોળા પર ગઈ. 40-50 હાથીઓનું ટોળું તળાવમાંથી સૂંઢ વડે પાણી ભરી આગ પર છાંટવા લાગ્યું. સૌ ખૂબ ખુશ થયા કારણ કે આગ ઓલવાઈ ગઈ. બધા જ પ્રાણીઓ ને પક્ષીઓ વાસણ લઈને દોડે છે ને, પછી આગ તો એટલી બધી વિકરાળ હતી ને કે આટલા બધા પશુ પક્ષીઓ પાણી નાખવા લાગ્યા તો પણ આગ તો બંધ થવાનું નામ જ ન લેતી હતી, એટલી મોટી આગ લાગી હતી. બધા જ પ્રાણી અને પક્ષી થાકી ગયા અને પછી મૂંઝાવા લાગ્યા કે હવે શું કરું, આગ તો ઓલવાતી જ નથી. ત્યાં તો સૌની નજર જંગલમાં દૂરથી એક હાથીઓનું ટોળું આવતું હતું. એ ટોળામાં 40-50 હાથીઓ હતા તો બધાની નજર એ હાથીઓના ટોળા ઉપર પડી. પછી તો બધા પશુ અને પક્ષીઓએ કહ્યું કે ભાઈ અહીંયા તો ઘુવડના ઘરમાં આગ લાગી છે તો તેને ઓલવવી છે. અમે લોકો બધા વાસણ લઈને જઈ ગયા પાણી ભરીને, પણ એ તો ઓલવવાનું નામ જ નથી લેતી, મોટી આગ લાગી છે. જુઓ આ છે ને, પોપટ કીટલી લઈને જાય છે, આ થાળી લઈને જાય છે, આ તપેલી લઈને જાય છે, તો કે ઓલવવાનું નામ જ નથી લેતી, હવે શું કરવું? પછી તો બધા હાથી ભાઈ હતા 40-50 હાથીનું ટોળું એ તળાવ પાસે ગયું અને બધા હાથીઓએ પોતાની સૂંઢમાં પાણી ભર્યું. અને પછી જેવા સીધા જે લોકો ઘુવડના ઘર પાસે ગયા અને પોતાની સૂંઢમાંથી પાણી બધું ઘુવડના ઘર ઉપર આગ ઉપર ઠલવી દીધું, ઢોળી દીધું અને આગ પર સૂંઢ વડે પાણી છાંટવા લાગ્યા. અને આ જોઈને બધા જ પશુ અને પક્ષી ખુશ થઈ ગયા. થોડીક જ વારમાં એ આગ ઓલવાઈ ગઈ તો બધા જ પશુ પક્ષી એટલા ખુશ થઈ ગયા ને કે અરે વાહ, અમે તો ક્યારના બધા તપેલીમાં, ડોલમાં, માટલામાં, ચમચીમાં, કુકરમાં, કીટલીમાં, તળાવમાંથી પાણી ભરી ભરીને ઘુવડના ઘર ઉપર નાખતા હતા, પરંતુ આગ તો ઓલવાતી જ નથી. અને હાથીભાઈએ તો એક જ વારમાં 40-50 હાથી સૂંઢમાં પાણી ભરીને જેવું આગ પર નાખ્યું કે ઓલવાઈ ગઈ. તો બધા કેટલા ખુશ થઈ ગયા અને આગ ઓલવાઈ ગઈ. બધાએ ખાઈ પીને મજા જ કરી, બધા ખુશ થઈ ગયા. તમને પણ આ વાર્તા સાંભળવાની બહુ જ મજા આવી હશે ને, આવીને મજા.